डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। नमस्कार, डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी में मित्रों आप सबनु स्वागत छे। एमए 103 पेपर जो है द्विरेफनी बातों जेमनो वार्ता संग्रह छे रावी पाठकनो एवं रामनारायण विश्वनाथ पाठकना आपणे सर्जक परिचय मेळवी रह्या छीए। आ सर्जक परिचय श्रृंखलामां रावी पाठकना आ त्रीजा भागमां आपणे जे रामनारायण विश्वनाथ पाठकनी वात करी गया એમની સર્જનાત્મક પ્રવૃત્તિની વાત પણ આપણે જોઈ અને એક ઝલક અને એક ઝાંખી મેળવીએ તો ગુજરાતી સાહિત્યમાં શેષ ઉપનામથી જેમણે કવિતાઓ રચી છે, દ્વિરેફ ઉપનામથી જેમણે ટૂંકી વાર્તાનું લેખન કર્યું છે અને સ્વેર વિહારીના ઉપનામે જેમણે નિબંધો લખ્યા છે એવા સર્જક વિશે ઉમાશંકર જોશી તેમને ગાંધી યુગના સાહિત્ય ગુરુ તરીકે ઓળખાવે છે। આ રામનારાયણ વિશ્વનાથ પાઠક જેમનો આપણે પરિચય મેળવી રહ્યા છે તેઓ ગુજરાતી સાહિત્યના પંડિત યુગ અને ગાંધી યુગના સુભગ સમન્વય કરનાર સર્જક વિવેચક તરીકે સાહિત્યમાં અને ખાસ કરીને ગુજરાતી સાહિત્યમાં સુપ્રસિદ્ધ છે। શેષની કવિતાની આપણે જે વાત કરીએ એમાં એક ઝલક મેળવીએ તો રામનારાયણ પાઠકનું એમનું જે સર્જન છે વિવેચનમાં અને એની જે વિપુલતા છે ગુણવત્તાની દ્રષ્ટિએ તો નોંધપાત્ર છે જ, પણ સાથે શેષ ઉપનામથી એમણે પદ, મુક્તકો, સોનેટ, ખંડ કાવ્યો, ગીત, વૈવિધ્યસભર કવિતાઓ પણ આપી છે જે પાછળથી શેષના કાવ્યોના નામે સંગ્રહિત થઈ છે। રામનારાયણ પાઠકે દુહા, સોરઠા, ગરબા, ભજનો, ગીતો, મુક્તકો, સોનેટો, સમસ્યા પૂર્તિ જેવા અનેક કાવ્ય પ્રકારો અને ઢાળ લયો અને કાવ્ય શૈલીમાં તેમણે હાથ અજમાવ્યો છે। તેમણે લોકગીતોના ઢાળો, ગીત ઢાળ સાથે વૃત્તની મેળવણી જેવા પ્રયોગો, પૃથ્વી, મિશ્રોપ જાતિ, શિખરિણી, અનુષ્ટુપ, શાર્દુલ વિક્રીડિત, મંદાક્રાંતા જેવા જાણીતા અને વિયોગિની સ્વાગતા જેવા અલ્પ પ્રયુક્ત અક્ષરમેળ છંદો, દુહા, સોરઠા, હરિગીત, ઝૂલણા જેવા માત્રામેળ છંદો તો વિવિધ છંદો મિશ્રણના પ્રયોગો પણ તેમણે સુપેરે કર્યા છે। આ ઉપરાંત અનુષ્ટુપ, પૃથ્વી અને સ્તકધરાના છંદોને તેમણે રોચક વળાંકો આપ્યા છે। અલંકારોના પ્રયોગમાં ચોકસાઈ અને મૌલિકતા તેમની જે કાવ્ય ભાષા છે એ ખૂબ જ સરળ, સહજ છે અને એટલી જ ચોકસાઈ પણ એમના કાવ્યમાં આપણને જોવા મળે છે। એ વિશે સુંદરમ જે કહે છે અવલોકનામાં તે જોઈએ તો આર્ષવાણીની સહેજ રુસ્કતા, સંસ્કૃત કવિઓની લાલિત્યવતી પ્રૌઢી, ભજનોની કુમાસ, લોકગીતોનું ઉક્તી લાઘવ અને વેગભર્યું રચનાપટ અને અર્વાચિંતર કવિઓની પ્રૌઢ જે સ્વસ્થતા કે સાહસિક રમતિયાળપણું છે એમના કાવ્યમાં એમણે ઉલ્લેખ્યું છે કે જોવા મળે છે। જ્યારે તેમના પદ્ય શૈલી વિશે ગુજરાતી સાહિત્ય પરિષદનો જે ઇતિહાસ છે એમાં ચંદ્રકાંત શેઠ ગ્રંથ નંબર 4 લખે છે કે તેમનું પદ્ય કાચ જેવું સ્વચ્છ અને ધૃંતિબંધ છે। તેમની નિરૂપણ રીતિમાં રસ સંપન્નતા સાથે નિર્મળ સાદગી પણ આપણને જોવા મળે છે। તેમની કાવ્યશૈલીમાં લાઘવયુક્ત એકાગ્રતા સાથે પારદર્શકતા, નમનીયતા પણ છે। તેઓ જીવંત ભાષાને પ્રયોજવાનું તાળતા નથી, બલ્કે એવી તકોમાં કાવ્યમાં પૂરો લાભ લેવાનો તેઓ પ્રયત્ન કરે છે। એમના વિશે જે લખ્યું છે ચંદ્રકાંત શેઠે એ ખરેખર એમના આખા જે કાવ્યો છે એનું એક નિચોડ રૂપે આપ્યું છે। એમની જે બોલી છે એ લેકાવાળી, સાદી, સરળ ભાષા ઉપરાંત તત્સમ શબ્દો અને સામાસિક પ્રયોગવાળી ભાષા આપણને જોવા મળે છે। એની વિવિધ તરહો આપણે જોઈ શકીએ છીએ। ભાવ વ્યંજનાની ઊંચી સિદ્ધિ, વિશદતા, તર્કસંગતતા, સમૃદ્ધિ, કલ્પના અને ભાષા ઉપરની કવિની જે પકડ છે તે તેમની કવિતાને ઉચ્ચ કોટીની બનાવે છે। સુંદરમના 1938 શેષના કાવ્યો પ્રગટ થતા અવલોકનામાં
એમ લખાય છે કે કાંતના પૂર્વાલા પછી શેષના કાવ્યો જ એવો કાવ્ય સંગ્રહ છે જે પોતાની સંયમભરી પ્રૌઢિથી અને કાંત પછી ગુજરાતી કવિઓએ પોતાના પ્રવાસમાં મેળવેલા નવા તત્વોને પોતાનામાં સમાવી તેમ પોતાના નવા ઉમેરી પોતાની અલ્પસંખ્યા છતાં બહુગુણતાથી એક સીમાચિહ્ન જેવો કોઈ ગ્રંથ હોય તો એ આ શેષના કાવ્યો છે, એ બની રહેશે એમ અવલોકનામાં નોંધે છે. અંતે શેષની જ્યારે કવિતાઓની વાત કરીએ તો એ કવિતાઓમાં તર્કપરાયણતા, ભાવકલ્પના, ઉડ્ડયનોમાં કે લય શૈથિલ્ય કે સ્વરૂપ શૈથિલ્ય કદાચ એવું જણાય, છતાં પણ સર્જકની જે લાઘવતા છે એના કારણે એમના આ કાવ્યો સુવિશેષ બન્યા છે. બીજી જે એમની સર્જનાત્મક પ્રવૃત્તિ છે એમાં દ્વિરેફની વાર્તાઓ, જેનો આપણે અભ્યાસ પણ કરી રહ્યા છીએ. રાવી પાઠકે વાર્તા લેખન માટે પોતાના નામમાં આવતા બે રેફને કારણે પોતે આ ઉપનામ રાખ્યું છે, તખલ્લુસ રાખ્યું છે દ્વિરેફ. યુગ ધર્મ અને પ્રસ્થાન સામાયિકોમાં તથા આ લેખન નિમિત્તે વાર્તાઓનું જે એમણે સર્જન કર્યું છે એ વાર્તાઓ 1922-23માં તેમણે શરૂઆત કરી વાર્તા લખવાની. 1941 સુધી આ વાર્તા લેખન ચાલ્યું. આ લગભગ 2 દાયકાની જે એમની યાત્રા છે એ 3 ભાગમાં એટલે કે 40 વાર્તાઓમાં તેમણે આપણને આપી છે. એમની જે સભાનતા છે, કલા સર્જકની સભાનતા છે, એમને વાર્તા નિમિત્તે વાચકો સુધી કંઈક પહોંચાડવું છે. જયંતિ દલાલા નોંધે છે કે એમની વાર્તાઓના ઘડતર બાબતે જ્યારે પોતે જ મારી વાર્તાઓનું ઘડતર લેખમાં પોતે જ લખે છે કે વાસ્તવિક જીવનની આંતર અનુભૂતિની કોઈ રહસ્યાત્મક અનુભૂતિની અપેક્ષા એમને છે. દ્વિરેફની વાર્તાઓમાં ગ્રામ જીવન, શહેરી જીવન, કોર્ટ, જેલ એવા સ્થળો તમને જોવા મળે, તો બીજી બાજુ વિવિધ કોમના માનવીઓ પાત્ર તરીકે આવતા હોય. દ્વિરેફની વાર્તાઓમાં માનવ સ્વભાવનો એક સૂક્ષ્મ અભ્યાસ આપણને અનુભવાય તો ખરો જ. માનવીની મનોવૃત્તિઓનું, મૂંઝવણોનું, મુશ્કેલીઓનું, અપૂર્ણતાનું જે ઊંડું જ્ઞાન છે, આપણે જેને તત્વજ્ઞાન પણ કહીએ છીએ, એ આપણને એમની વાર્તાઓમાં પણ નજરે ચડે છે. બીજી મહત્વની વાત જો આપણે જોઈએ તો એમની વાર્તાઓના ઘટનાના ભારદરૂપ જે છે એ રહસ્ય પકડ છે. તેમની વાર્તાઓ સામાજિક જીવનમાંથી લીધેલી હોવાથી તેમના પસંદ કરેલા વિષયનો જીવન અને વાસ્તવ સાથે જે સીધો નાતો છે એ જોડાઈ જતો આપણે અનુભવી શકીએ છીએ. આમ જે દ્વિરેફની વાર્તાઓ છે એમાં વસ્તુ, પાત્ર, સ્વરૂપ, શૈલી વગેરે મહત્વના લક્ષણોને અનુલક્ષીને ઘણા પ્રયોગો તેમણે કર્યા છે એ પણ આપણે જોઈ શકીએ. કૌતુક આકર્ષણો એમણે જન્માવ્યા છે એ વિશે ચંદ્રકાંત શેઠ લખે છે કે લોકકથા, ડિટેક્ટિવ કથા, પુરાણ કથા, પશુ કથા આદિથી માંડીને પરાવાસ્તવવાદી લાગે એવી સ્વપ્નકથા સુધીના વિવિધ સ્તરો અહીં આપણને જોવા મળે છે. આ સર્વમાં વાર્તાકારની જીવનના રહસ્યને વળગીને જે ચાલવાની, વાસ્તવિક રીતે પ્રતીતિકર જે તે રહસ્યને રજૂ કરવાની, જીવનના કોઈ તાત્વિક રૂપનો બોધ કરાવવાની સર્જન વૃત્તિનું બળ બરાબર આમાં વર્તાય છે. આ પછી આપણે જે જોવાના છે એમની ત્રીજી સર્જનાત્મક એમની કલમે ઉતરેલા છે સ્વૈર વિહારીના નિબંધો. સ્વૈર વિહારી ફરીથી એમણે એક નિબંધો માટેનું તખલ્લુસ વાપર્યું છે. રામનારાયણ પાઠકે કવિતા અને વાર્તાની ઉપરાંત જ ગંભીર અને હળવા બંને પ્રકારના નિબંધો આપ્યા છે. સ્વૈર વિહારી ઉપનામે લખેલા હળવા નિબંધોના સ્વૈર વિહાર એમણે ભાગ 1-2 તરીકે એમણે સંગ્રહિત કર્યા છે, પણ એમાં હળવા નિબંધો છે. રામનારાયણ પાઠકની જે શૈલી છે એ સ્વૈર વિહારીના સૃષ્ટિમાં નિબંધકાર રોષ, કરુણા, ઉપહાસ, વિડંબણા, વેદના, પ્રસન્નતા જેવા વિવિધ ભાવો, કટાક્ષ છે, અવતરણો, કહેવતો, રૂઢિપ્રયોગો, ઉપમા, દ્રષ્ટાંત આ વિવિધ જે વાક્યપ્રયોગો છે, અલંકારો છે,
શબ્દ પ્રયોગોથી હાસ્ય વ્યંગ તેમણે પોતે નિરૂપ્યું છે. એમની કળા જે છે એ બધાનો સમન્વય કરે છે. એની આ સમન્વયથી જ એમની કળા નિખરે છે. બોલચાલની ભાષા, શબ્દો, લઢણો, વાક્ય પ્રયોગો, શબ્દોનો શિષ્ટ શાસ્ત્રીય શબ્દ પ્રયોગોનો સુંદર વિનિયોગ આપણને એમની જે ભાષા શૈલી છે તેમાં જોવા મળે છે. આ નિબંધોમાં માનવ સ્વભાવની ખૂબીઓ છે તો ખામીઓ પણ છે. અને એ પણ કેવી રીતે દર્શાવે તો એકદમ નિર્દોષ અને કટાક્ષ કરે, પણ એક એવો તીખો કટાક્ષ ખરો પણ વિનોદી, શિષ્ટ વિનોદી શૈલીમાં શિષ્ટતાથી લખ્યું હોય ક્યાંય આપણને આછકલું ના લાગે. એમના ચિંતનાત્મક, સંવાદાત્મક, કથનાત્મક વગેરે ગદ્ય શૈલીમાં જે એમણે પ્રયોગો કર્યા છે એ પણ ધ્યાન આપવા લાયક છે. દ્વિરેફના જે નાટકો છે એમનું આ ચોથું સર્જનાત્મક એક પ્રવૃત્તિ છે કે દ્વિરેફ વિદ્યાપીઠની જે અધ્યાપકીય કારકિર્દી હતી, વિદ્યાર્થીઓની એમણે માંગ સ્વીકારી તો કેટલાક મૌલિક નાટકો અથવા અને નાટ્યાનુવાદો બંને આપ્યા છે. તેમણે દેવજ્ઞનો કુલંગાર અથવા કુલંગાર, દેવી કે રાક્ષસી, ભૂલકણો પ્રોફેસર, એ ત્રણ મૌલિક નાટ્યકૃતિઓ આપી છે. ઉરુભંગ, કર્ણભાર તથા બાલચરિત્ર પ્રથમ અને પંચમ અંક જે છે એ ત્રણ નાટકો ભગવત ઉચકીયમ સંસ્કૃતમાંથી અનુવાદ આપ્યા છે. આટલા અનુવાદિત નાટકો તેમણે આપ્યા છે. હવે આપણે જોઈએ તો એમની વિવેચન પ્રવૃત્તિ પર એક નજર નાખીએ તો એમની જે વિવેચન પ્રવૃત્તિ છે રામનારાયણ વિશ્વનાથ પાઠકની એક કલાની દ્રષ્ટિએ પણ એમની એક શૈલી અને એમનું કાર્ય જે ધ્યાનહાર્ય છે એ વિવેચન પ્રવૃત્તિનું. સાહિત્યિક પ્રવૃત્તિઓનું એમનું અવલોકન જો આપણે તેઓ કરે વિવેચકની દ્રષ્ટિએ તો તેમની જે પ્રતિભા છે એ સૌ પ્રથમ આપણી નજરે ચડે. વિવેચન એમની માનીતી પ્રવૃત્તિ રહી છે. તેઓ ગાંધી યુગના વિવેચન પ્રવૃત્તિના પ્રારંભક પણ ગણાયા છે. 1922થી 1955 સુધીના સમયગાળા દરમિયાન લગભગ 10 જેટલા ગ્રંથોનું તેમનું સાહિત્ય વિવેચન કાર્ય સંગ્રહાયેલું છે. આ ગ્રંથોમાં એમની જે કૃતિઓ છે એના જે ભાગ છે તેમના વિવેચન ગ્રંથો વિશે આપણે ઘણા અગાઉથી આપણે એમનો પરિચય મેળવ્યો ત્યારે પણ જાણ્યા અને એને વિસ્તારપૂર્વક પણ જાણ્યા, પણ એક નજર કરીએ તો વિપુલતા તેમજ ગુણવત્તાની દ્રષ્ટિએ રામનારાયણ પાઠકનું જે વિવેચન છે એ પ્રભાવક છે. તેમના વિવેચક તરીકેના વિકાસમાં તેમની સાહિત્યિક વિભાવનાઓ ના ઘડતર, ભારતીય કાવ્ય મીમાંસાનો ઊંડો પ્રભાવ અને અભ્યાસ આપણે અનુભવી શકીએ છીએ. મમ્મટની રસ મીમાંસા, ક્ષેમેન્દ્રની ઔચિંત્ય વિચાર ચર્ચા જેવા લેખોમાં તો એમણે ભારતીય કાવ્ય મીમાંસાનું સાતત્ય જ સાંકળ્યું છે. તેમની જે સૈદ્ધાંતિક, કૃતિનિષ્ઠ, તુલનાત્મક અને ઇતિહાસનિષ્ઠ એવા ચાર પ્રકારના મહત્વના જે પ્રકારો છે વિવેચનમાં એમણે એમાં ખેડાણ કર્યું છે. કાવ્યની શક્તિ, જીવન અને સાહિત્ય તેમજ સત્ય અને કાવ્યનો સંબંધ, કાવ્યમાં ભવ્યતા આદિનું જે સ્થાન છે એ ટૂંકી વાર્તાનું, પછી એમાં સ્વરૂપ હોય, એના વિવેચનના વિવિધ પ્રશ્નો હોય, એ વિશેની વિચારણા હોય, સૈદ્ધાંતિક વિવેચનાને પણ એમણે સાંકળીને એક નમૂના રૂપ કામ કર્યું છે. કાવ્ય સ્વાદ, રસ દર્શન, અવલોકનથી માંડીને આંકલન, સમીક્ષા સુધીનો એક વિવિધ પ્રકારોનું ખેડાણ એમની વિવેચન પ્રવૃત્તિમાં આપણને જોવા મળે છે. તેઓ વિવેચનાના રસાસ્વાદ સાથે સંકળાયેલી રસતત્વ ગ્રહણ કરતા જીવનના રહસ્ય તત્વ સુધી પહોંચતી એક આધ્યાત્મિક પ્રવૃત્તિ તેઓ વિવેચનને માને છે. તેમણે જે વિવેચન દ્વારા કલા ભાવનાને પ્રતિષ્ઠિત કરી છે એ સાહિત્યના વાતાવરણને સંસ્કાર દ્રષ્ટિએ તપભૂત અને ગૌરવાન્વિત બને તે માટેનો પુરુષાર્થ આ ગાંધી યુગના આ સંસ્કારને કહીએ અને સંદર્ભને કહીએ એમણે સુપેરે જાળવ્યો છે. તેમણે પોતે જ કહ્યું છે, કાવ્ય જીવનનું નવું દર્શન કરે, ફિલોસોફી નવું દર્શન કરે, તે સાથે વિવેચન પણ એની પછવાડે પછવાડે ચાલે છે. વિવેચન એ રીતે તો ફિલસૂફી જ છે,
તત્વ ચિંતન છે. તેઓ વિવેચનમાં વિષયની ચર્ચા કરતી વખતે તર્કશાસ્ત્રની શિસ્ત સ્વીકારે છે, જેથી વિવેચનને ઊંડાણ અને આકાર પણ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત વિષયોનો નવીન તાજગી ભરી રીતે વિચાર કરવાની એમની જે કુશળતા છે, અનેક રૂઢ વસ્તુઓમાં નવો અર્થ તેઓ પૂરી શકે છે. ગુજરાતી સાહિત્ય વિવેચનની પરંપરામાં પંડિત યુગના આનંદ શંકર ધ્રુવ પછીના મોટા વિવેચક આપણે એને કહી શકીએ એમ રમણલાલ જોશી માને છે. એમણે કહ્યું છે, કૃતિની માર્મિક સૂઝ વિવેચકને આવશ્યક એવું તાતાત્મ્ય અને તટસ્થતા, મૂલગામી દ્રષ્ટિ, વૈજ્ઞાનિક વિશ્લેષણ અને રાગદ્વેષ મુક્ત સ્પષ્ટ મતદર્શન એમના વિવેચનની વિશેષતાઓ ગણાય છે એમ તેઓ નોંધે છે. આમ આ વિધાન રામનારાયણ પાઠકની પ્રતિભાને સ્પષ્ટ કરવા માટે આમ તો પૂરતું જ કહેવાય ને. જ્યારે અનંતરાય રાવળ શું કહે છે, તો અનંતરાય રાવળ વિવેચનની એમની પ્રવૃત્તિ વિશે કહે છે, સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. તેમનામાં ઊંચી કલારસિકતા છે, પાંડિત્યનો ભાર નથી, કલા સૌંદર્ય તરફનો ધ્રુવ નથી, છતાં સત્ય માટેનો આગ્રહ છે. આમ પૂર્વગ્રહ મુક્ત સત્ય દર્શન, સૂક્ષ્મ મર્મગ્રાહિતા, તર્કસંગતતા, સહૃદયતા અને બહુશ્રુતતા એમના વિવેચન પ્રવૃત્તિના પાયાના લક્ષણો, મુખ્ય લક્ષણો આપણે કહી શકીએ એમના. હવે આપણે સૌથી વધારે ગુજરાતી સાહિત્યમાં એમના એક કાર્યથી હંમેશા ચીરકાળ સુધી ગુજરાતી સાહિત્યમાં પ્રસિદ્ધ રહેશે, એ છે પિંગળ ચર્ચા. પિંગળ ચર્ચા વિશે ઘણા ઓછા વિવેચકોએ, ઘણા ઓછા સર્જકોએ, ઘણા ઓછા સાહિત્યકારોએ કામ કર્યું છે. એમાંના છે રાવી પાઠક. પ્રાચીન ગુજરાતી છંદો અને બૃહદ પિંગળ એ રામનારાયણ પાઠકની ગુજરાતી કવિતાના પિંગળ ક્ષેત્રે આપેલી મહત્વની અને બહુમૂલ્ય ગણી શકાય એવી ભેટ છે. રામનારાયણ પાઠકે પિંગળનું કાર્ય સંશોધનના જુસ્સાથી અને સાચા કાવ્ય રસિક તરીકે કરેલું જણાય છે. તેમણે પ્રાચીન ગુજરાતી છંદોમાં કેશવ હર્ષદ ધ્રુવ જ્યાં અટક્યા હતા ત્યાંથી આગળ વધીને, એટલે કે અપભ્રંશોત્તર કાળથી પદ્ય રચનાની સમીક્ષાને છેક દયારામ સુધી પહોંચાડી એ અભ્યાસને સળંગતા સાધી આપી છે. આ તેમનો જે ગ્રંથ છે એ હેમચંદ્રાચાર્યના છંદાનુશાસન અને દલપત પિંગળને સાંકળતી કડીરૂપ બન્યો છે. 1951માં મહારાજા સયાજીરાવ ત્રીજા સુવર્ણ મહોત્સવ સ્મારક વ્યાખ્યાનમાળા ઉપક્રમે તેમણે પિંગળ વિષયક 3 વ્યાખ્યાનો ગુજરાતી પિંગળ નવી દ્રષ્ટિએ 1952માં આપ્યો હતો, બીજો બૃહદ પિંગળ 1955માં, અને આ 3 વ્યાખ્યાનના સાર રૂપે આ 2 પુસ્તક આપણને મળે છે. બૃહદ પિંગળ પિંગળ શાસ્ત્રની સર્વગ્રાહી સમીક્ષા કરે છે. 15 પ્રકરણો અને 20 પરિશિષ્ટોના આ ગ્રંથમાં છંદનું બંધારણ, એની રચના તથા પ્રકાર, છંદનું કાર્ય, અક્ષરનું લઘુ ગુરુ સ્વરૂપ, વિવેક, અક્ષરમેળ વૃત્તોનું સ્વરૂપ અને તેમના મેળ મિશ્રણો, વૈદિક છંદો, યતિ ચર્ચા, સંધિ, દેશી પદ, ડિંગળના છંદો, ગઝલના છંદો, મરાઠીમાંથી આવેલા અભંગ આદિ છંદો, દેશીઓનું સ્વરૂપ, પ્રવાહી છંદ કે સળંગ પદ્ય રચનાઓના પ્રયત્નો, એ બધાની સદ્રષ્ટાંત અને વિશદ ચર્ચા તેમણે આ પુસ્તકમાં કરી છે. કવિતાના પિંગળ ક્ષેત્રે બૃહદ પિંગળ એ ગુજરાતી સાહિત્યનો ઉત્કૃષ્ટ ગ્રંથ મળી છે. તેમણે વિદ્યાર્થીઓ અને કવિતાના અભ્યાસીઓ માટે મધ્યમ પિંગળની યોજના કરી 4 પ્રકરણો લખ્યા હતા. તેમના અણધાર્યા અવસાનથી આ કાર્ય થોડું અધૂરું રહ્યું,
જે કાર્ય પછી પાછળથી ચીમનલાલ ત્રિવેદી અને કાંતિલાલ કાલાણી દ્વારા પૂર્ણ થઈ 1981માં પુસ્તક રૂપે આપણને સુલભ થયું છે. રામનારાયણ પાઠકની જે શૈલી છે, સાદી છતાં સ્પષ્ટ, દ્રષ્ટાંત પ્રચુર તેમજ મૌલિકતા જાળવી રાખી વ્યાકરણ જેવા નીરસ વિષયને, આમ ભારે ખમ વિષયને, વાતાવરણ જે ભારે ખમ હોય એમાંથી બહાર લાવવાનું કામ કરે છે. તેમણે વ્યાકરણ વિષયક નિયમો શ્રદ્ધેય પદ્ધતિથી તારવી આપ્યા છે. તેમના વાંચન, મનન, સંશોધન, અધ્યયન, અવલોકન અને મૌલિકતાના આપણને ત્યાં સુપેરે દર્શન થાય છે. એમના આખા સાહિત્યથી આપણે જ્યારે પરિચિત થતા હોય તો જે સાહિત્યને આપણે જાણીએ છીએ એ સિવાય પણ એમણે ઘણા બધા ક્ષેત્રોમાં પોતાનું કાર્ય કર્યું છે. મોતી વેર્યા છે એવું કહીએ તો પણ ખોટું ન કહેવાય. એવી જ બીજી એમના સાહિત્ય લેખનની પ્રવૃત્તિનો આપણે જ્યારે પરિચય મેળવીએ તો રામનારાયણ પાઠકની સાહિત્યિક પ્રતિભા વટવૃક્ષની જેમ ફૂલી ફાલી છે. નું પ્રકીર્ણ સાહિત્યમાં લલિત સાહિત્ય સુધી એવો સીમિત નથી રહ્યા, એ લલિતેતર સુધી પણ એમણે વિસ્તારી છે. તેમના તર્ક અને તત્વમાં જે ઊંડો એમનો રસ છે એ સર્જન વિવેચનનો માં પણ તેનો લાભ મળ્યો છે, જેના પરિપાક રૂપ પ્રમાણશાસ્ત્ર પ્રવેશિકા 1922માં મળે છે. આ ગ્રંથ જે મળે છે એમાં પ્રમાણશાસ્ત્રની પરિભાષા ભારતીય તર્ક ગ્રંથોનું અધ્યયન છે, જે કેળવણી સેવા અને રાષ્ટ્ર સેવાની ભાવનાથી લખાયેલો જણાય છે. 12 કે તેથી વધુ ઉંમરના કિશોરો અને યુવાનોને ધ્યાનમાં રાખી તેમણે નિત્યનો આચાર પુસ્તક જે લખ્યું છે 1945માં પ્રગટ થાય છે, જેમાં કિશોર ભોગ્ય લખાવટ અને પ્રેમાળ અભિગમ જેનો છે એ ધ્યાન હારે છે. આ ઉપરાંત કાવ્યની શક્તિ અને આચારની શક્તિ એમને પ્રેરતા પુસ્તકોનો અભ્યાસ આપણે કરવો પડે. કાવ્યની શક્તિ જે પુસ્તક છે એમનું, એ પુસ્તકનો અભ્યાસ જે પણ ભારતીય કાવ્ય મીમાંસા ભણી રહ્યા છે, આપને અભ્યાસક્રમમાં હોય અથવા તો ભારતીય કાવ્ય મીમાંસાના જ્ઞાન મેળવવા ઈચ્છુક અને એની ઉપર કામ કરી રહેલા જે સંશોધન કરતા છે તેમને માટે પણ આ જે કાવ્યની શક્તિ પુસ્તક છે એ એક સીમાસ્તંભ રૂપ છે. એક જોવા જઈએ તો ખૂબ એક આધારભૂત ગ્રંથ જેને કહી શકાય એવો ગ્રંથ એમણે બનાવ્યો છે. આ ઉપરાંત તેમણે ગોવર્ધન પંચાલ સાથે મળીને ઇન્ડિયન નેશનલ થિયેટર માટે રાસ અને ગરબા નામની પુસ્તિકા 1954માં લખી છે, જેમાં તેમની ભૂમિકા જે છે એ પ્રસ્તાવિક લેખ પૂરતી મર્યાદિત છે. આ ઉપરાંત બુદ્ધિ પ્રકાશ 1956માં એમનો જે અંક છે એ કાવ્યશાસ્ત્ર અને આનંદ મીમાંસાનો માં લેખમાળાઓ એમણે લખી છે. યુગધર્મ તથા ગુજરાતી નાટ્ય વગેરેમાં પણ તેમના ઘણા બધા બીજા લેખો પણ પ્રગટ થયા છે. પુરાતત્વમાં ચાણક્યના અર્થશાસ્ત્ર વિશેનું લખાણ, તો આર્યવિદ્યા જે વ્યાખ્યાનમાળા છે 1922માં એમાં ચાણક્ય જેને આપણે કૌટિલ્ય તરીકે પણ ઓળખીએ છીએ વિશે એક દીર્ઘ વ્યાખ્યાન લેખ એમણે આપ્યો છે, જેઓ લેખોની દ્રષ્ટિએ વિશાળ અને રૂચિના પ્રતિબિંબ રૂપ છે. એમણે ઘણા બધા ક્ષેત્રોમાં કાર્ય કર્યું છે. આપણે અત્યારે તો લેખમાળા વિશે વાત કરી, પણ હવે આપણે એમના અનુવાદ કાર્ય વિશે જ્યારે વાત કરીએ તો એમનું જે અનુવાદ કાર્ય છે, એમની જે અનુવાદની પ્રવૃત્તિ છે, એ પ્રવૃત્તિ રામનારાયણ પાઠકે અધ્યયન અને અધ્યાપન પ્રવૃત્તિ નિમિત્તે જ આ વિકસાવી છે. કાવ્ય, નાટક, વાર્તાઓ આદિના અનુવાદો પણ તેમણે કરેલા છે. કેટલાક કાવ્યાનુવાદો શેષના કાવ્યોમાં તથા કુલંગાર અને બીજી કૃતિઓમાં આપણે જોઈ શકીએ છીએ. આપણે વિવેચન અને
એ નિમિત્તે થોડીક વાત તો કરી નાટકો નિમિત્તે. નગીનદાસ પારેખ સાથે તેમણે ચુંબન અને બીજી વાતો માં વામા નામથી તેમણે પ્રગટ કર્યું છે. અનુવાદ વાર્તાઓનો જે અનુવાદનો ગ્રંથ છે તેમણે આપ્યો છે, જેમાં વાર્તાઓના અનુવાદ રામનારાયણ પાઠકના છે અને રસિકલાલ છ પરીખ સાથે તેમણે કાવ્ય પ્રકાશના 1-6 ઉલ્લાસના અનુવાદો આપ્યા છે. ધર્માનંદ કોસાંબી સાથે રહીને તેમણે ધમ્મપદ જે 1924ના સમયમાં અનુવાદનું જે કાર્ય એમણે કર્યું છે એ પણ ધ્યાનહાર્ય છે. આ જ રીતે તેમની અન્ય પ્રવૃત્તિમાં સંપાદન કાર્ય રામનારાયણ પાઠકે નરહરિ પરીખ સાથે રહીને નરસિંહના કહેવાતા ગોવિંદ ગમનનું સંપાદન કરીને 1926થી સંપાદન કાર્યનો આરંભ કર્યો. ત્યારબાદ તેમણે કાવ્ય સમુચ્ચયના બે ભાગ અને પછીથી નગીનદાસ પારેખ સાથે મળીને કાવ્ય પરિચયના બે ભાગનું તેમણે સંપાદન કર્યું. આ કાવ્ય સંપાદનોમાં ઐતિહાસિક તુલનાત્મક અભિગમ તેમણે રાખ્યો આપણને જણાય છે. તેમણે કાંતના પૂર્વાલાપની બીજી આવૃત્તિ તથા ઉમાશંકર જોશી સાથે આનંદશંકર ધ્રુવના કાવ્ય તત્વ વિચાર, સાહિત્ય વિચાર, દિગ્દર્શન તથા વિચાર માધુરી 1નું પણ સંપાદન કાર્ય પૂર્ણ કર્યું છે. આ સંપાદનોમાં તેમણે લખેલા ઉપોદ્ઘાત લેખો તેમની સૂક્ષ્મ, ઊંડી, ચિંતનશીલ અને અભ્યાસશીલતાના પરિચાયક બને છે. યુગધર્મ અને પ્રસ્થાનના સંપાદક તરીકેની તેમની જે સેવાઓ છે એ ઉલ્લેખનીય છે. હીરાબેન સાથે ગુર્જર વાર્તા વૈભવની શ્રેણીમાં તેમણે સામાજિક કથાઓનું સંપાદન કર્યું છે. તે ઉપરાંત મુનશી સુક્તિ સંચય, નાનાલાલના સ્મારક ગ્રંથમાં તેમણે સંપાદકોમાં મોખરાની ભૂમિકા નિભાવી છે. આમ રામનારાયણ પાઠકે સાહિત્ય ક્ષેત્રે વાર્તાકાર, કવિ, નિબંધકાર, નાટ્યકાર, વિવેચક વગેરે અનેક ક્ષેત્રોમાં વિહાર કર્યો છે. ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ જે ગ્રંથ 4 છે, ચંદ્રકાંત શેઠે એ ગ્રંથ 4માં રાવી પાઠક વિશે લખ્યું છે કે તેઓ રુચિર પુરુષ, મેન ઓફ ટેસ્ટ હતા. જીવનમાં તેમજ કવનમાં સુરુચિ, ઔચિત્ય, વિવેક પર ભાર મૂકનારા હતા. તેમનું રસરુચિનું ક્ષેત્ર વિશાળ હતું. લોક સાહિત્યથી માંડીને પ્રશિષ્ટ સાહિત્ય સુધીની, સાહિત્ય ઉપરાંત ચિત્ર, નૃત્ય, સંગીત આદિ કળાઓ સુધીનું તેમને જે વાતચીત રસિયા આપણે એમને કહી શકીએ. શિષ્ય મંડળ એમનું મોટું હતું, જેમાં સ્નેહરશ્મિ, સુંદરમ, કરસનદાસ માણેક, નગીનદાસ પારેખ આદિ અનેકનો આપણે સમાવેશ કરી શકીએ અને થતો પણ હતો. ઉમાશંકર પણ એમની સાથે આનંદશંકરના કેટલાક ગ્રંથોના સંપાદનમાં પણ જોડાયા છે. આ એક સુભગ સુયોગ છે. રામનારાયણ પાઠક ગાંધી યુગના મહાન સાહિત્ય ગુરુ બની રહ્યા આ એમના કાર્યો દ્વારા. બાળાશંકર, કાંત, બલવંતરાય, નાનાલાલ એ રીતે અનેક સાહિત્યવીરોએ પોતાની આસપાસ ઉછરતી સાહિત્ય પેઢી સમક્ષ સમ્યક રીતે રજૂ કરવાનું સંપાદક, વિવેચક, શિક્ષકનું જે સ્વધર્મ છે તેમણે અદબપૂર્વક અદા કર્યો છે. તેમણે પોતાના સારસ્વત પ્રતિભાનો ઉત્તમ હિસાબ અધ્યાપક, સાહિત્યકાર અને પત્રકારત્વના ઉદાત્ત ધર્મપાલનથી ગુજરાતને આપ્યો છે. આમ જેમના સાહિત્યનો અને વિવેચનનો પ્રભાવ જે છે ગુજરાતી સાહિત્યે ઝીલ્યો છે, એવા રામનારાયણ વિશ્વનાથ પાઠક, નરસિંહરાવ દિવેટિયા અને બલવંતરાય ઠાકોરની પરંપરાના કવિ વિવેચક, મણિલાલ દ્વિવેદી આનંદશંકર ધ્રુવની પરંપરાના તત્વચિંતક તથા રમણભાઈ નીલકંઠની પરંપરાના નિબંધકાર તેઓ પુરવાર થયા છે. આ ઉપરાંત તેમણે આ સમગ્ર પરંપરાઓને ગાંધી યુગની નવી પરંપરા સાથે જોડી ઠાળી પોતાનું કાર્ય કર્યું છે. એટલે તો તેઓ પંડિત યુગ અને ગાંધી યુગને એક સેતુરૂપ કહેવાયા છે. ગાંધીજીની સર્વોદય એટલે કે સર્વ મનુષ્યના કલ્યાણની, મંગલની ભાવના એમાં એમને પરમ શ્રદ્ધા હતી. તેથી તો તેમના લખાણોનું જે ગંતવ્ય સ્થાપન છે એ માનવતા અને મનુષ્ય પ્રેમ બને છે. ગંતવ્ય સ્થાન એમનું જે કહેવાય એ માનવતા અને મનુષ્ય તત્વ છે.
એમના સર્જનાત્મક લખાણોની સાથે વિવેચનના સંસ્કારો, એ બંનેનો જે સુભાગ સમન્વય છે એ ભાગ્ય જ જોવા મળે. ઉમાશંકર જોશી તેમને અંજલિ આપતા કહે છે, ગાંધીજીની સર્વતોમુખી સર્જકતાના પ્રભાવથી ગુજરાતમાં વિદ્યા સાહિત્ય શિક્ષણના ક્ષેત્રમાં જે સંસ્કાર પોષક શક્તિ નીકળી તેમાં સાહિત્ય ક્ષેત્રમાં માળી, એ સાહિત્ય ક્ષેત્રના માળી પાઠક સાહેબ બની રહ્યા. આમ રાવી પાઠકનું સર્જન, વિવેચન, સંપાદન, અનુવાદ વગેરેની વિપુલતા, ગુણવત્તા બંને દ્રષ્ટિએ નોંધપાત્ર રહ્યું છે. આપણે રાવી પાઠકનો આ ત્રણ ભાગમાં સંપૂર્ણ પરિચય પ્રાપ્ત કર્યો. હવે થોડાક પરીક્ષાલક્ષી પ્રશ્નો આપણને પૂછાઈ શકે, તો ટૂંક નોંધમાં પૂછાય એમના અનુવાદ પ્રવૃત્તિ વિશે કે એમના સંપાદન કાર્ય વિશે, કાં પછી ક્યાં તમને એવું પૂછાય કે રાવી પાઠકના સમગ્ર વિવેચન પ્રવૃત્તિ કે પિંગળશાસ્ત્રનો પરિચય આપો, ચકાસો, એના વિશે લખો. એ ઉપરાંત તમારી સામે થોડાક વૈકલ્પિક પ્રશ્નો રૂપે, ખાલી જગ્યા રૂપે આપને પરીક્ષાલક્ષી દ્રષ્ટિકોણથી પૂછાઈ શકે કે કયા ગ્રંથમાં પ્રમાણશાસ્ત્રની પરિભાષા ભારતીય તર્ક ગ્રંથોનું અધ્યયન છે, તો પ્રમાણશાસ્ત્ર પ્રવેશિકા. બૃહદ પિંગળ જે છે, કયા શાસ્ત્રની સર્વગ્રાહી સમીક્ષા તેમણે કરી છે, તો પિંગળ શાસ્ત્રની. આર્યવિદ્યા વ્યાખ્યાન માળા જે છે એમાં કોના વિશેના લેખ છે, તો ચાણક્ય, કૌટિલ્ય. રસિકલાલ પરીખ સાથે રાવી પાઠકે કયા ગ્રંથનો 1-6 ઉલ્લાસમાં અનુવાદ આપ્યો છે, તો કાવ્ય પ્રકાશ. રાવી પાઠકે હીરાબેન સાથે કઈ કથાઓનું સંપાદન કર્યું છે, તો સામાજિક કથાઓનું સંપાદન કાર્ય પૂરું પાડ્યું છે. આપના અભ્યાસ માટે થોડાક અહીં સંદર્ભ ગ્રંથોનો આપ પરિચય લઈ શકો છો. આ રીતે રાવી પાઠકના જે અધ્યયન આપણે કરી રહ્યા હતા, એક વ્યક્તિ પરિચય, સર્જક પરિચય, સાહિત્યકાર પરિચય તરીકે અહીં સંપૂર્ણ થાય છે. અસ્તુ.